હવે આગળ વાત કરીએ તો આનંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત, મૃતકોના પરિવારોને મળશે આર્થિક સહાય. આણંદના વાસંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત, મૃતકોના પરિવારને મળશે આર્થિક સહાય. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પથ્થરો નીચે દબાઈ જવાથી 3 શ્રમિકોના કરુણ મોતને ભેટ્યા છે, જ્યારે એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાના વાસંદ નજીક અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પથ્થરો નીચે દબાઈ જવાથી 3 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે એકને ઈજાગ્રસ્તને કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં NHSRCL દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના વાસંદ પાસે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટના સર્જાવા પામી છે. આણંદના વાસંદ પાસે શ્રમિકો કોન્ક્રીટના કાટમાળ નીચે દટાયા હતા અને દુર્ઘટનામાં 4 શ્રમિકો દટાયા હતા અને સર્જાયેલી દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને પોલીસ તંત્ર સહિતનો કાફલો બચાવ કામગીરી અર્થે દોડી આવ્યો હતો. જેસીબી મશીન સહિતની મશીનરીને કામે લગાડીને પથ્થરો હટાવીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સર્જાયેલી દુર્ઘટનામાં 3 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એકને ઈજાગ્રસ્તને કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઘટના અંગે દુઃખદ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને મૃતકોના પરિવારજનોને રૂપિયા 20 લાખની સહાયતા પ્રદાન કરવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું. ગુજુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સીઓ પૂનમ કિલવાની તેમજ તેમના પરિવાર તરફથી તમામે તમામ લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે સુખદાયી લાભદાયી ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી દ્વારા પ્રાંતિજ વોર્ડ નંબર 2 ના તમામે તમામ ભાઈ બહેનો તથા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારોને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનારું નવું વર્ષ સર્વે માટે શુભદાયી લાભદાયી અને ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના.